વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાંથી યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણે સમજીશું. આ અગાઉ મેં સ્વાધ્યાય 1.1નો વિડીયો બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે. વિદ્યાર્થી મિત્રો, યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય સમજતા પહેલાં આપણે એક સિમ્પલ ભાગાકારનું ઉદાહરણ લઈશું. 25/4, આપણે 25નો ભાગાકાર 4 વડે કરીશું. તો 25ને આપણે અંદર લખીશું અને 4ને આપણે બહાર લખીશું. આપણે જાણીએ છીએ 25 જે છે એ ભાજ્ય છે અને 4 જે છે એ ભાજક છે. હવે આપણે 4નો ઘડ્યો બોલીશું 25 આવે ત્યાં સુધી, અથવા એનાથી ઓછી સંખ્યા આવે ત્યાં સુધી. તો 4 6 24 થશે, અને 25માંથી 24 જાય તો આપણને 1 મળશે. મિત્રો, અહીંયા જે 6 જે મળે છે એને ભાગફળ આપણે કહીએ છીએ, અને 1 જે છે શેષ મળે છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. મિત્રો, અહીંયા 25 છે એને આપણે આ રીતે લખી શકીએ, 4 × 6, 4 6 24, અને +1 શેષ આપણે ઉમેરી દઈએ તો આપણને 25 મળશે. એટલે 25 = 4 × 6 અને + 1 આપણે લખી શકીએ છીએ. અહીંયા 25 જે છે એ ભાજ્ય છે, 4 જે છે એ ભાજક છે, 6 ભાગફળ છે, અને 1 જે છે શેષ છે. તો આ રીતે એને લખી શકીએ, ભાજ્ય = ભાજક × ભાગફળ + શેષ. હવે મિત્રો, આપણે કોઈ પણ ધન પૂર્ણાંક એ નો ભાગાકાર કોઈ પણ ધન પૂર્ણાંક બી વડે કરીએ આપણે, એટલે કે a/b કરીએ. તો જોઈએ શું મળે છે આપણને. એટલે આપણે a ને અંદર લખીશું અને b ને આપણે બહાર લખીશું. અહીંયા a જે છે ભાજ્ય થશે અને b જે છે ભાજક થશે. આપણે આ બેનો કરીશું ભાગાકાર તો આપણને ઉપર કંઈક મળશે, એટલે કે ભાગફળ આપણને મળશે, જેને આપણે ક્યુ કહીશું સંકેતની અંદર, અને શેષ આપણને મળશે એને આપણે સંકેતમાં આપણે r કહીશું. તો કોઈપણ ધન પૂર્ણાંક a ને કોઈપણ ધન પૂર્ણાંક b વડે જ્યારે ભાગવામાં આવે છે ત્યારે ભાગફળ ક્યુ અને શેષ r આપણને મળે છે. તો ઉપર પ્રમાણે લખ્યું પ્રમાણે આપણે લખી શકીએ અહીંયા કે ભાજ્ય = ભાજક × ભાગફળ + શેષ. અહીંયા ભાજ્ય a છે, ભાજક b છે, ભાગફળ ક્યુ છે, અને શેષ જે છે r છે. તો આ રીતે આપણે લખી શકીએ આપણે a = b×q + r, એટલે કે a = bq + r આપણે આવું લખી શકીએ, જ્યાં r જે છે 0 <= r <= b. મિત્રો, આ જે મળે છે એને જ આપણે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ ધન પૂર્ણાંક a ને b વડે ભાગવામાં આવે છે ત્યારે આપણને ભાગફળ q અને શેષ આપણને r મળે છે. મિત્રો, અહીંયા લખ્યું છે કે r જે છે r ની કિંમત શું હોઈ શકે, 0 <= or = એટલે અહીંયા જે છે 0 નો સમાવેશ થાય છે. અહીંયા ફક્ત લેસ ધેન છે, અહીંયા ઓર ઇક્વલ ટુ નથી, એટલે b નો સમાવેશ થશે નહીં. એટલે r ની કિંમત કેવી હોઈ શકે, 0 સહિત, પરંતુ b કરતા નાની હોય. એટલે કે b જે છે અહીંયા ભાજક છે, તો શેષની કિંમત જે છે 0 સહિત અને b કરતા ઓછી હોય. આ જે છે એને આપણે અહીંયા કેટલાક ઉદાહરણ દ્વારા અહીંયા આપણે સમજીએ. દાખલા તરીકે આપણે 12/2 કરીશું. અહીંયા 2 જે છે ભાજક છે, તો આપણે જાણીએ છીએ 2 6 12, અને 12માંથી 12 જાય શું મળશે આપણને, શેષ 0 મળશે. અહીંયા મેં 12 લીધા. બીજું આપણે ઉદાહરણ લઈએ 13નો ભાગાકાર હું 2 વડે કરીશ, તો શું થશે, 2 6 12 થશે. 13માંથી 12 જાય તો મને શેષ 1 મળશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ શેષ જે છે 0 મળી, ફરી 1 મળી. હવે આગળ સંખ્યા લો, 14/2 કરીશું, તો 2 7 14 થશે, 14 - 14 તો આપણને 0 મળશે. હજુ આગળ સંખ્યા લો, 15/2 કરીશું, તો 2 7 14 થશે, અને 15 માંથી 14 જાય તો આપણને 1 મળશે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જ્યારે હું કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગું છું ત્યારે મને શેષ જે છે 0 1 0 1. આ તો 2 અંકની સંખ્યા છે. મિત્રો, તમે ગમે તેવી મોટી સંખ્યા તમે લો તો પણ શેષ જે છે હંમેશા 0 અને 1 જ આપણને મળશે. જો 2 કી સંખ્યા હશે તો આપણને શેષ 0 મળશે, અને 1 કી સંખ્યા હશે તો આપણને શેષ 1 મળશે. એનો મતલબ એવો થયો, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ 2 જે છે એ આપણો ભાજક છે, તો શેષ જે છે હંમેશા ભાજક કરતાં આપણને ઓછી કિંમત મળે છે, એટલે કે અહીંયા 0 અને 1 આપણને મળે છે. હજુ આપણે 12 13 14 અને 15નો ભાગાકાર આપણે ભાજક બદલી કાઢીએ, એટલે કે 2 ના બદલે આપણે 3 વડે કરીએ ભાગાકાર, જોઈએ આપણને શું શેષ મળે છે. એટલે કે 12/3 કરીશ,
તો આપણે જાણીએ છીએ 3 × 4 = 12 અને 12 માંથી 12 જાય તો આપણને 0 મળશે. ફરી 13 ભાગ્યા હું 3 કરીશ તો 3 × 4 = 12 થશે અને 13 માંથી 12 જાય તો આપણને શેષમાં 1 મળશે. ફરી 14 ભાગ્યા હું 3 કરીશ તો 3 × 4 = 12 થશે અને 14 માંથી 12 જાય તો શેષ મને 2 મળશે. હવે 15 ભાગ્યા હું 3 કરીશ તો 3 × 5 = 15 થશે અને 15 - 15 જે છે મને શેષ 0 મળશે. આ રીતે આપણે આગળ 16 ભાગ્યા 3 કરીશું તો શેષ 1 મળશે, 17 ભાગ્યા 3 કરીશું તો શેષ 2 મળશે, 18 ભાગ્યા 3 કરીશું તો શેષ આપણને 0 મળશે. અહીંયા તમે ધ્યાનથી મિત્રો તમે જુઓ, શેષ જે છે એ હંમેશા ભાજક કરતાં નાની સંખ્યા મળે છે. અહીંયા ભાજક 3 છે, અહીંયા પહેલાંમાં શેષ 0 મળે છે, ફરી 1 મળે છે, ફરી 2 મળે છે, ફરી 0 મળે છે. તમે કોઈ પણ સંખ્યા તમે લેશો અને તમે એનો ભાગાકાર 3 વડે તમે કરશો તો શેષ જે છે હંમેશા ભાજક કરતાં નાની મળે છે, એટલે કે 0 સહિત અને ભાજક કરતાં નાની. આ સંખ્યા 12, 13, 14, 15 નો ભાગાકાર આપણે 4 વડે કરીએ તો જોઈએ શું શેષ મળે છે. અહીંયા આપણને 4 વડે કરીશ ભાગાકાર 12 નો, તો 4 × 3 = 12 થશે અને 12 - 12 0 થશે. હવે હું 13 લઉં તો 13 ભાગ્યા 4 કરીશું તો 4 × 3 = 12 થશે અને 13 માંથી 12 જાય તો આપણને 1 મળશે. 14 લઉં, 14 ભાગ્યા 4 કરીશું તો 4 × 3 = 12 થશે અને 14 માંથી 12 જાય તો આપણને 2 મળશે. હવે આગળ 15 ભાગ્યા 4 કરીશું તો 4 × 3 = 12 અને 15 માંથી 12 જાય તો આપણને શેષ 3 મળશે. હું અહીંયા 16 વડે કરીશ ભાગાકાર તો 4 × 16 મને શેષ જે છે મને 0 મળશે. એનો મતલબ એવો થયો કે અહીંયા ભાજક જે છે 4 છે, તો અહીંયા શેષ જે આપણને મળે છે 0, 1, 2, 3 કેવી મળે છે, ભાજક કરતાં નાની સંખ્યા મળે છે. એનો મતલબ એવો થયો કે આપણે કોઈપણ સંખ્યા એ ને કોઈપણ સંખ્યા વડે બી વડે જ્યારે ભાગવામાં આવે છે ત્યારે શેષનું મૂલ્ય જે છે 0 સહિત અને બી કરતાં નાની સંખ્યા મળે છે. એનો મતલબ એવો થયો કે આપેલ ધન પૂર્ણાંકો એ અને બીને સંગત અનન્ય ઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય, જ્યાં 0 < or = r < b થાય. મિત્રો આ જે વિધાન જે છે એ વિધાનને જ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1ની ચર્ચા કરીશું, જેની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક તમે કરજો, તમારા મિત્રો સુધી એને શેર કરજો અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. વિદ્યાર્થી મિત્રો કોઈ સલાહ સૂચન હોય તો પણ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. થેન્ક્સ.